गुड इवनिंग एवरीवन। सूरतमां ગઈકાલે જે ઘટના પ્રકાશમાં આવી કે જેમાં સ્ત્રીએ બળાત્કારની શક્યતા હોવાથી જે સામેની વ્યક્તિ હતી તેની સાથે ઝપાઝપી કરીને એનોએ બાથું અફાડ્યું કે જેથી એ વ્યક્તિનું મૃત્યુ થયું। આ પરિસ્થિતિના થોડા સાયકોલોજીકલ આસ્પેક્ટ્સ વિશે મારે વાત કરવાની છે। જ્યારે કોઈપણ વ્યક્તિ કોઈપણ સ્ટ્રેસફુલ અત્યંત સ્ટ્રેસફુલ સિચ્યુએશનને ફેસ કરે છે અથવા ડેન્જરસ સિચ્યુએશનને ફેસ કરે છે ત્યારે એનું શરીર અમુક પ્રકારના રિસ્પોન્સ આપતું હોય છે, એને એક્યુટ સ્ટ્રેસ રિસ્પોન્સ કહી શકાય। એમાં એડ્રેનાલિન સિસ્ટમ એક્ટિવેટ થવાને કારણે એડ્રેનાલિન અને નોન એડ્રેનાલિન નામના કેમિકલ્સ રિલીઝ થાય છે અને પરિણામે શરીર અને મન એ બંને રિએક્ટ કરતા હોય છે। આમાં બે પ્રકારના રિસ્પોન્સ શક્ય હોય છે જ્યારે આપણે કોઈપણ સ્ટ્રેસફુલ પરિસ્થિતિને ફેસ કરતા હોઈએ ત્યારે, એને કહેવાય છે ફ્લાઇટ અથવા ફાઇટ। ફ્લાઇટ એટલે શક્ય હોય તો એ પરિસ્થિતિમાંથી ભાગી જવું, ભાગી નીકળવું, કોઈ બી રીતે ત્યાંથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરવો। પણ ઘણી વખત આ વસ્તુ શક્ય નથી હોતી ત્યારે આપણું મન અને શરીર બીજો નિર્ણય લે છે અને એ છે ફાઇટનો નિર્ણય, કે લડી લેવું, જે બી પરિસ્થિતિ છે જે બી વ્યક્તિ છે એની સામે એનો સામનો કરવો અને પોતાની જાતને કોઈપણ રીતે બચાવવી। કારણ કે જો બચાવશે નહીં તો એણે પોતે એ પરિસ્થિતિને સક્ષમ થઈ જવું પડે, એટલે કે બળાત્કારી હોય સામે તો એણે પોતાના શરીરને પણ બળાત્કાર થવા દેવું પડે। તો આવી ફાઇટની જ્યારે પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે ત્યારે શારીરિક ફેરફારો પણ થતા હોય છે, જેમ કે બ્લડ પ્રેશર વધે, હાર્ટ રેટ વધે, આપણો શ્વસનનો રેટ એટલે રેસ્પિરેટરી રેટ વધે, સ્નાયુઓ ટેન્સ થાય અને સાયકોલોજીકલ રિએક્શન પણ આવતા હોય છે, જેમ કે ડર। બળાત્કારનો તો ડર હોય જ છે, એ ઉપરાંત ઘણી વખતે બળાત્કારીઓ પોતાના વિક્ટિમને ત્યાર પછી મારી પણ નાખતા હોય છે અને એ પણ આવા ઘણા કિસ્સાઓ આપણે જાણતા હોઈએ છીએ, એટલે એ મૃત્યુનો પણ એક ડર હોય છે। અને બચી જઈશું તો સમાજનો ડર તો ખરો જ, કે જે બળાત્કારીને ગુનેગાર ગણવાને બદલે જેના પર બળાત્કાર થયો છે એ પીડિતાને ગુનેગાર માનતો હોય છે। એટલે આમ આ પ્રકારના અનેક પ્રકારના ડર, હેલ્પલેસનેસ, નિસહાયતાપણું, કે જ્યારે કોઈ જ એને એની મદદે આવી શકે એમ હોતું નથી, એ હેલ્પલેસનેસની પરિસ્થિતિમાં મુકાઈ જતી હોય છે અને પરિણામે અત્યંત ફ્રસ્ટ્રેટ થઈને એ સામનો કરે છે અને એ સામનો કરતી વખતે એ પોતે ફિઝિકલી પણ અગ્રેસિવ થઈ શકે, શારીરિક રીતે પણ ઝપાઝપી કરી થઈ જ શકે અને બની શકે કે એ આવેશમાં આવીને સામેની વ્યક્તિનો એટલો જોરમાં સામનો કરે કે એ વ્યક્તિનો કોઈ મોટી ઈજા થઈ જાય અથવા તો બ્રેઇનમાં કે એમાં કોઈ એવી ક્રિટિકલ જગ્યાએ ઈજા થઈ હોય કે જેથી એનું મૃત્યુ થાય છે। પણ કોઈ ગણતરી કરીને આમાં નિર્ણયો નથી લેવાતા હોતા, આ સ્પ્લિટ સેકન્ડમાં નિર્ણયો લેવાતા હોય છે અને આવેશમાં આવીને આ વસ્તુઓ ઘણી વખતે થઈ જતી હોય છે। એટલે બળાત્કાર જેવી ઘટના હોય જ્યારે અને એમાં જ્યારે મૃત્યુનો પણ ડર હોય, સમાજનો પણ ડર હોય, ત્યારે તો બોડી વધારે સ્ટ્રોંગલી રિએક્ટ કરતું હોય છે અને આવા એક્યુટ સ્ટ્રેસ રિસ્પોન્સને કારણે વ્યક્તિ આ પ્રકારનું વર્તન આચરતું હોય છે। થેન્ક યુ। મારું નામ પમીર શાહ છે, હું ડાયનામિક વોરિયર માર્શલ આર્ટ એકેડમીનો ચીફ કોચ છું અને ટાઇકવોન્ડો અને સેલ્ફ ડિફેન્સનો ટ્રેનર છું। આજે અનન્ય સિટીમાં જે ટોપિક ઉપર મારો મંતવ્ય હું આપી રહ્યો છું એ છે પોતાનું સ્વરક્ષણ કરવું અથવા સેલ્ફ ડિફેન્સ કરવું કોઈ પણ છોકરી સાથે કોઈ પણ વસ્તુ ખોટી થતી હોય ત્યારે। મારું ઓબ્ઝર્વેશન અને મારો એક્સપિરિયન્સ એવું કહે છે કે જ્યારે પણ આ પ્રકારની ઘટના બને ત્યારે એ ઘટનાને પ્રત્યાઘાત આપવા માટે કોઈ પણ વિક્ટિમ કે કોઈ પણ છોકરી બે રીતે કામ કરી શકે, એક પ્રોએક્ટિવ કરે છે, રિએક્શન્સ આપે છે અને રિએક્ટિવ રિએક્શન્સ આપે છે। પ્રોએક્ટિવ એટલે શું, કે જે છોકરીને એવું અણસાર આવે છે કે કંઈક ખોટું થવાનું છે ત્યારે પોતાની જાતને બચાવવા માટે એ વર્બલ કમ્યુનિકેશન્સ અથવા પોતાનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ યુઝ કરીને કોઈ એક્શન લે અને ત્યાંથી પોતાનો જીવ બચાવીને નીકળી જાય, એ પ્રોએક્ટિવ સિચ્યુએશન છે। પણ જ્યારે રિએક્ટિવ સિચ્યુએશન્સ આવે છે, રિએક્ટિવ સિચ્યુએશન્સની અંદર જે પણ વિક્ટિમ છે એને એવું લાગે છે કે હવે મારી પાસે બચવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી, ત્યારે પોતાનો જીવ બચાવવા માટે એ પોતાની પૂરી તાકાત, પૂરું રિફ્લેક્સેસ, પોતાનું પૂરું કોન્ફિડન્સ યુઝ કરીને એ સામેવાળા પર અટેક કરે છે। અને જ્યારે આવી રિએક્ટિવ સિચ્યુએશન્સ હોય છે ત્યારે બેઉ બાજુએ કંઈ પણ ઇન્જરી થવાનો ભય છે, કાં તો વિક્ટિમ સાઈડ અને કાં તો રેપિસ્ટના સાઈડ ઉપર। અને જો છોકરી ખૂબ જ કોન્ફિડન્ટ અથવા માર્શલ આર્ટ્સ થોડી બહુ શીખેલી અથવા સારા લેવલનું એનું અગ્રેશન હોય તો
રિએક્ટિવ સિચ્યુએશન્સમાં વિક્ટિમ એ જે પણ રેપિસ્ટ હોય એને ઇન્જરી આપી શકે, ખૂબ સારા લેવલમાં ઇન્જરી આપી શકે અને ઘણી વખત સામેવાળાનું ડેથ પણ થઈ શકે. પણ રાઇટ ટુ પ્રોટેક્ટ અંતર્ગત આપણે એવું માની શકીએ કે દીકરીને પોતાની જાતને બચાવવાનો હક છે, અને આવા રેપિસ્ટના ઉપર એ જ્યારે અટેક કરે છે અને એ ઘટનામાં જો રેપિસ્ટનું ડેથ થાય છે અથવા એને કંઈ પણ ઇન્જરી થાય છે તો એના માટે આપણે દીકરીને કારણભૂત ન ગણી શકીએ. સો સેલ્ફ ડિફેન્સ શીખવા માટે મારા સૌને અનુરોધ છે, અને આવી સિચ્યુએશનોમાંથી બહાર આવવા માટે જાતે જ કોન્ફિડન્ટ બનો એવું મારું આપનું એડવાઇસ છે. થેન્ક યુ. હેલો એવરીવન, હું પ્રિયા મર્ચન્ટ, સોશિયલાઇટ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મહિલાની હા યા ના વિશે. એ જ્યારે હા કહે છે ત્યારે દિલથી હા કહે છે, પણ એ જ્યારે ના કહે છે તે નાની પાછળ પણ જરૂર કોઈ રીઝન હોય છે, ભલે એ ના એના હસબન્ડને, એના લવરને કે કોઈ અનનોન વ્યક્તિને કહે છે, પણ નાનો મતલબ તો ના હોય છે. હું વાત કરવા જઈ રહી છું સુરતમાં રિસન્ટલી બનેલી એક ઘટના વિશે, જેમાં એક છોકરી પર રેપ અટેમ્પ્ટ થયું છે અને એ છોકરીએ પોતાનો બચાવ કરતા સામેવાળા યુવકને ધક્કો મારતા એ યુવકનું દિવાલમાં માથું પટકાયું અને ઘટના સ્થળે જેનું મૃત્યુ થયું. હવે કેસ થયો સેલ્ફ ડિફેન્સનો, સો હું તો એ છોકરીને સલામ કરું છું, નારી તું નારાયણી એ કહેવત એમને એમ નથી પડી. એ છોકરીએ આ સિચ્યુએશનમાં સ્ટ્રોંગ બનીને એ સિચ્યુએશનનો સામનો કર્યો, સો એ ખૂબ જ ઘણી મોટી વાત છે. કારણ કે દરેક છોકરીની સામે જ્યારે આવી સિચ્યુએશન આવે ત્યારે એ પોતાનો બચાવ નથી કરી શકતી, સો આ છોકરીએ અહીંયા હિંમત બતાવી છે, સો એ ખૂબ જરૂરી છે. અને હું તો બધાને એ જ કહીશ કે જ્યારે આપણે વુમન એમ્પાવરમેન્ટ અને નારી સશક્તિકરણની વાતો કરતા હોય ત્યારે આવી ઘટનાઓ બને છે તો એ ઘટનામાં છોકરીઓને હિંમત આપવી જોઈએ અને આગળ વધવાની એને પ્રેરણા આપવી જોઈએ. સો ડરશો નહીં, ગભરાશો નહીં, જ્યારે પણ આવી સિચ્યુએશન આવે છે સામે થઈને એનો સામનો કરશો અને જીત તમારી થશે. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.